मुक्तानंद स्वामी ने हाथे इजात लाई छे। महाराज संघ साथे रोजका पधार्या, अहींथी काका भाई ने साथे लीधा। संघमां सौ उतावड़ा उतावड़ा चालता हता। मुक्त मुनि पण महाराजनी वातो करता करता चालता हता। तेमने गांफमां हिमा सोनीए तेमनी घोड़ी ऊपर बेसवा कह्युं। मुक्तानंद स्वामीए कह्युं, मने घोड़ी ऊपर बेसवानो महावरो नथी, એટલે પગે ચાલવાનું વધારે ઠીક પડે છે। પરંતુ સોનીએ બહુ જ આગ્રહ કર્યો એટલે સ્વામી ઘોડી ઉપર બેઠા। આગળ જતા ઘોડીનો પગ ખાડામાં પડ્યો અને સ્વામી ઘોડી ઉપરથી પડી ગયા। સૌ હરિભક્તો તરત જ દોડીને સ્વામી પાસે આવ્યા। સ્વામીના જમણા હાથ ઉપર તેમના આખા શરીરનો ભાર આવી ગયો એટલે જમણો હાથ ભાંગી ગયો। સ્વામીને જોડીમાં બેસારી કમિયાળા લાવ્યા। અહીંના ભક્ત આશાભાઈએ સંતોને ઉતારવા માટે મંદિર કરાવ્યું, તેમાં સ્વામીને સુવાર્યા। મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજ પણ તરત જ પધાર્યા। સ્વામીનો હાથ ભાંગ્યો તેથી મહારાજને અત્યંત દુઃખ થયું। તેમણે કહ્યું, આવા અજાત શત્રુ જેવા મારા સંતને આ દુઃખ આવ્યું, હવે જરૂર પૃથ્વી ઉપર ઉત્પાત થશે। એમ કહીને વૈદ્યને બોલાવી સ્વામીનો હાથ ચડાવ્યો, પાટો બંધાવ્યો। પછી મહારાજે તેમને કહ્યું, સ્વામી હવે તમે અહીં જ રોકાઈ જાઓ, પ્રતિષ્ઠા ઉત્સવ પર આવવાનો સંકલ્પ કરશો નહીં। સ્વામી પણ મહારાજની મરજી સમજી ગયા। મહારાજ ત્યાંથી જમીને નીકળી ગયા। બોરુ અને ગલિયાણે થઈને વરતાલ પધાર્યા। સંગ પાછળ આવતો હતો। અહીં દેશ દેશના હરિભક્તો આવી ગયા હતા। સૌએ એક ગાંવ સામા જઈ મહારાજનું સામૈયું કર્યું। બ્રહ્માનંદ સ્વામી તેમની ઘોડી ઉપર મહારાજની સાથે જ આવતા હતા। ચાલતા ચાલતા મંદિરના ચાલુકામની તમામ વિગતો તેમણે મહારાજને આપી। પછી મહારાજે પૂછ્યું, લક્ષ્મીનારાયણની મૂર્તિઓ બોચાસણથી મંગાવી લીધી? આ પ્રશ્ન સાંભળી બ્રહ્માનંદ સ્વામી સ્તબ્ધ બની ગયા। તેમણે મહારાજને કહ્યું, મહારાજ એ મોટું કામ જ રહી ગયું છે। કાશીદાસ મોટા અહીં આવી ગયા છે પણ મૂર્તિઓ લાવ્યા નથી। મહારાજે કહ્યું, ભલે તેમને મળી લઈશું। મહારાજ ધીરે ધીરે મંદિરના સ્થાને પધાર્યા। મંદિરનું કામ રસપૂર્વક જોયું। ગુમ્મટ પણ ઢાંકી દીધો હતો તે જોઈ લીધું। પદ્માકારના મંદિરની સુંદર કૃતિ જોઈ મહારાજ પ્રસન્ન થયા। અક્ષરાનંદ મુનિ તથા આનંદ મુનિ પણ ભેળા હતા। નારાયણ ગિરીજી પણ આવી ગયા હતા। સ્વામીએ કહ્યું, મહારાજ નારાયણ ગિરીજીએ પણ સમો સાચવી લીધો છે, અમને ભીડ પડવા દીધી નથી। મહારાજે કહ્યું, ભગવાનનું કામ છે, એમાં મુશ્કેલીઓ જેવું પ્રથમ જણાય પણ અંતે મુશ્કેલીઓ દૂર થઈ જાય। આપણી ભક્તિ સ્વીકારવા ભગવાન આપણા મનોરથો પૂરા કરે છે।